નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. પવિત્ર દેવભૂમિ ફરી શરમસાર થઈ છે. પવિત્ર ભૂમિ પર નરાધમોએ 67 વર્ષીય વૃદ્ધ મહિલાની નિર્મળ હત્યા કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. વિવિધ ક્ષેત્રના ગૌરવ પુરસ્કાર મેળવનારા માટે સરકાર તરફથી સવલતો પૂરી પાડવામાં આવે તેવી માંગ કરતો પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને લખવામાં આવ્યો. અમદાવાદ એએમસી એસ્ટેટની દબાણ ટીમ પોલીસ કાફલો લઈને રોડ ખુલ્લો કરવા પહોંચી હતી અને એવું બન્યું કે મોઢું ધોયા વગર પાછી ફરી. માગરોળ આઈએસ ગ્રુપ દ્વારા આયોજિત પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ, સ્ટાર 11 વિજેતા. દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મામલતદાર અને તેમના સ્ટાફને વેક્સિનની રસી મૂકવામાં આવી. ખેરબ્રહ્મા તાલુકામાં માજી સૈનિક સંગઠન દ્વારા લક્ષ્મીપુરા ગામનો સૈનિક નિવૃત્ત થઈને પરત ફરતા સૈનિકનું સ્વાગત કરવામાં આવ્યું. મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ખાડીવાવ ગામે પશુ ઘાસચારો બળીને ખાખ થઈ જતા પશુપાલકની હાલત કફોડી બની. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વેક્સિન આપવાનો થયો પ્રારંભ. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી. કેશોદના નિવૃત્ત આર્મીનું સ્વાગત કરવામાં આવ્યું. આર્મીમાંથી નિવૃત્ત થયેલા સૈનિકનું કેશોદમાં વિવિધ સંસ્થા તેમજ વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર રાજેશ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હવે કલરિંગ ખેતી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. રંગીન ફ્લાવર, ચાઇનીઝ કોબી અને હવે જાંબલી કોબીની ખેતી કરી નવી વેરાયટી સાથે વિટામિનથી ભરપૂર જાંબલી કોબીની ખેતી તરફ વળ્યા છે. પ્રાંતિજ પોલીસે બજારમાં રોડ ઉપર અડચણરૂપ બાઇક માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોડિયા સિતવારા ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. રાજકોટમાં ચૂંટણી પહેલા મહિલાઓ રણચંડી બની. કોરોનાની મહામારી વચ્ચે કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં આંતરરાષ્ટ્રીય એર શોની શરૂઆત થઈ. સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવાના છે તેવી વાતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચર્ચામાં. આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં એક રિક્ષા ચાલકને ટિકિટ આપી. શહેરના રખિયાલ સરળપુર વોર્ડમાં રિક્ષા ચાલક મુનવર હુસેન શેખને ટિકિટ આપી. અમદાવાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી લાંચ માંગતા ઝડપાયા. સંજય રાઉતે જણાવ્યું કે શિવસેના ખેડૂતોની સાથે છે. રાજ્યમાં 5 ફેબ્રુઆરીથી ફરીથી ઠંડીનું જોર વધશે. એનડી જેસી હવે એમેઝોન કંપનીના નવા સીઓ બનશે. બનાસકાંઠામાં એક અજીબો ગરીબ ઘટના બની છે. દાંતીવાડા નજીક 4 બિનવારસી હાથી મળી આવ્યા. વડોદરા કલેક્ટર કચેરીમાં લાગી આગ. મતદાનના ડેટા બળીને ખાખ.